वेलकम स्टूडेंट्स, वेलकम टू द ऑनलाइन लेक्चर्स ऑफ तक्षशिला इंस्टीट्यूट ऑफ कॉमर्स। इन द लास्ट लेक्चर वी हैव डिस्कस द इम्पोर्टेंस ऑफ मैनेजमेंट। मैनेजमेंट इज अ इम्पोर्टेंस फॉर द एवरी फील्ड, ऑप्टिमम यूटिलाइजेशन ऑफ द रिसोर्सेज, एकॉम्प्लिशमेंट ऑफ ऑब्जेक्टिव, यूजफुल फॉर द सक्सेस ऑफ द बिजनेस। मीन्स एनी बिजनेस सक्सेस और फेलियर डिपेंड अपॉन द मैनेजमेंट। इंक्रीज इन अ जॉब अपॉर्चुनिटी, इंक्रीज द प्रॉफिट ऑफ द बिजनेस, यूजफुल फॉर द सोशल बेनिफिट एंड नेशनल मोटिव। तो आटला पॉइंट आपणे मैनेजमेंटना इम्पोर्टन्स में जोया हता। सो इन धीस वीडियो वी विल डिस्कस द फंक्शन ऑफ द मैनेजमेंट। हवे फंक्शन छे ई मैनेजमेंटमां, तमे ट्वेल्थमां स्टडी करीने आव्या छो तो पण आपणे जोई लईए कि तमे ट्वेल्थमां जे हेनरी फ्यूअलनुं पोस्ट कोडनું फॉर्म्युला સ્ટડી કરતા હતા તે જ તમારા મેનેજમેન્ટના ફંક્શન છે, કે પી ફોર પ્લાનિંગ, ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ, એસ ફોર સ્ટાફિંગ, ડી ફોર ડાયરેક્ટિંગ, સીઓ ફોર કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ। ફંક્શન ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ શુડ બી ડન ધ એફિશિયન્ટલી ફોર ધી એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ। એટલે કે મેનેજમેન્ટ છે એ ઓબ્જેક્ટિવને એકોમ્પ્લિશ એટલે કે પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। ફોર ધીઝ મેનેજમેન્ટ પ્રોસેસિસ ટુ બી ફોલો, એટલે કે ઓબ્જેક્ટિવ જો તમારે ફૂલફિલ કરવા હોય, એકોમ્પ્લિશ કરવા હોય, તો તમારે મેનેજમેન્ટના ફંક્શનની પ્રોસેસ છે તેને ફોલો કરવી પડે। સિરીઝ ઓફ ફંક્શન વિચ આર કન્ટિન્યુઅસલી પરફોર્મ ફોર ધી એકોમ્પ્લિશ ઓફ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ ઇઝ નાઉન એઝ ધ પ્રોસેસ। એટલે કે જે ફંક્શનની સિરીઝ છે એ કન્ટિન્યુઅસલી પરફોર્મ શેના માટે કરે છે, તો કે એકોમ્પ્લિશ ધ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધી બિઝનેસ ઇઝ નાઉન એઝ ધ પ્રોસેસ। એટલે કે જે બિઝનેસના ઓબ્જેક્ટિવ છે જે પ્રી ડિટરમાઇન કરેલા છે તેને એકોમ્પ્લિશ એટલે કે તેને પૂરા કરવા માટે તે સતત કાર્ય કરે છે, એટલે કે પરફોર્મ કરે છે। વેરિયસ બિઝનેસ એક્ટિવિટી આર અરેન્જ ઇન અ ક્રોનોલોજિકલ એન્ડ ઓર્ડરલી મેનર ફોર ધી અચિવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, હેન્સ ધ મેનેજમેન્ટ ઇઝ અ કન્સિડર એઝ અ પ્રોસેસ। એટલે કે ડિફરન્ટ બિઝનેસ એક્ટિવિટીઝ એને ક્રોનોલોજિકલ ઓર્ડરમાં અરેન્જ કરવામાં આવે છે ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે। મીન્સ ધ પોસ્ટ કોડનું જે ફોર્મ્યુલા છે તેને તમારે ક્રોનોલોજિકલ ઓર્ડરમાં ગોઠવવામાં આવે છે। હવે આપણે જોઈએ કે ફંક્શન ઓફ મેનેજમેન્ટ। ફર્સ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ એ પ્લાનિંગ। ઇવન બોર્ડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર। એટલે કે ભગવાન છે તે પાસ્ટને ચેન્જ કરી શકતા નથી, પરંતુ માણસ છે તેને પોતાના ફ્યુચરને ચેન્જ કરી શકે છે। એટલે પ્લાનિંગ મીન્સ સિલેક્શન ઓફ ફેક્ટ ફોર ધી એક્સપેક્ટેડ રિઝલ્ટ એન્ડ ટુ એસ્ટાબ્લિશ ધ ઇન્ટર રિલેશનશીપ બિટવીન ધેમ, એઝ વેલ એઝ ઓબ્ઝર્વેશન ઓફ ધી નેસેસરી એક્ટિવિટી એન્ડ ફોરકાસ્ટિંગ ફોર ધી સેમ એન્ટિસિપેટેશન। એટલે કે આમાં તમને પ્લાનિંગનો મિનિંગ કીધો છે કે પ્લાનિંગ શું છે, તો કે સિલેક્શન ઓફ ફેક્ટ ફોર ધી એક્સપેક્ટેડ રિઝલ્ટ, એટલે કે હકીકતોનું સિલેક્શન કરવા માટે કરવામાં આવે રિઝલ્ટ માટે, એન્ડ એસ્ટાબ્લિશ ધ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ બિટવીન ધેમ, એટલે કે જે જેણે સિલેક્શન કર્યું છે તેના વચ્ચે રિલેશનશીપ સ્થાપવામાં આવે, એન્ડ એઝ વેલ એઝ ઓબ્ઝર્વેશન ઓફ ધી નેસેસરી એક્ટિવિટી ફોર ફોરકાસ્ટિંગ ધ સેમ એન્ટિસિપિટેશન। એટલે કે નેસેસરી એક્ટિવિટી જે પ્લાનિંગ માટે જરૂરી હોય તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે, ફોરકાસ્ટિંગ ફોર ધ સેમ એન્ટિસિપિટેશન એટલે કે ફ્યુચર માટે। સો ધ પ્લાનિંગ શું છે, તો કે પ્લાનિંગ છે એ એક્ટિવિટી છે એનું પહેલાં તો સિલેક્શન કરે છે, એના વચ્ચે રિલેશનશીપ ડેવલપ કરે છે અને પછી ઓબ્ઝર્વેશન કરે છે। મેનેજમેન્ટ બિગન્સ વિથ પ્લાનિંગ, એટલે કે મેનેજમેન્ટ છે એ પ્લાનિંગથી શરૂ થાય છે। વેન ઇન એડવાન્સ ઇટ ઇઝ અ વાઇઝલી કન્સિડર વોટ વર્ક વુ વિલ ડુ, વેન, હાઉ ટુ વોટ એક્સટેન્ડ, એન્ડ વેન વર્ક ઇઝ ટુ બી ફિનિશ ફોર ધી અચિવમેન્ટ ઓફ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ નાઉન એઝ અ પ્લાનિંગ। આ પ્લાનિંગની બીજી ડેફિનેશન છે કે વોટ વર્ક હુ વિલ ડુ, એટલે કયું કામ કોણ કરશે, ક્યારે કરશે, વેન, હાઉ ટુ વોટ એક્સટેન્ડ, એન્ડ વેન વર્ક ઇઝ ટુ બી ફિનિશ, એટલે કે વર્ક ક્યારે પૂરું થશે, ફોર ધી અચિવમેન્ટ ઓફ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ, એટલે કે ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટેનું વર્ક ક્યારે પૂરું થશે, આ બધું જ પ્લાનિંગ જેમાં હોય, આ બધું જેમાં તમે કરો છો તેને તમે પ્લાનિંગ કહો છો। પ્લાનિંગ મીન્સ ફ્યુચર ફોર થ્રુ ઇન ધ પ્રેઝન્ટ, એટલે કે ફ્યુચરનું તમે જે પ્રેઝન્ટમાં કરો છો એને પ્લાનિંગ કહેવામાં આવે છે। પ્લાનિંગ ઇઝ અ નેસેસરી ટુ રિડ્યુસ ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી ઇન્વોલ્વ ઇન અ ફ્યુચર। ઇન ધ ફ્યુચર કેટલીક કુદરતી ઘટનાઓ કે એવી ઘણી બધી તમારે અનસર્ટેનિટી ફ્યુચરમાં આવે છે, તો પ્લાનિંગ દ્વારા રિસ્ક પણ રિડ્યુસ થાય છે અને અનસર્ટેનિટી પણ રિડ્યુસ થાય છે। ડ્યુ ટુ પ્લાનિંગ ઓલ ધી એક્ટિવિટી ઓફ એ બિઝનેસ આર અન્ડરટેકન ઇન અ સિસ્ટમેટિક મેનર,
આ તો તમે જાણો જ છો કે બિઝનેસની બધી જ એક્ટિવિટી પ્લાનિંગ તમે જો એડવાન્સમાં કરેલું હોય તો તમે સિસ્ટમેટિક મેનરમાં કરી શકો છો. ઇટ ધેરફોર બીકમ્સ ઇઝી ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ, એટલે કે ઓબ્જેક્ટિવ અચીવ કરવાનું ઇઝી થઈ જાય છે. વેન મેની એક્ટિવિટી આર ફાઉન્ડ એટ ધ ટાઈમ ઓફ ડિફાઇનિંગ ઓબ્જેક્ટિવ, પ્લાનિંગ બીકમ્સ ધ યુઝફુલ ટુ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. હેન્સ ધ પ્લાનિંગ ઇઝ અ ફંક્શન ઓફ ધી સિલેક્શન એન્ડ પ્રેફરન્સ. એટલે કે તમારી પાસે મેની એક્ટિવિટી હોય તો એમાંથી તમે પ્લાનિંગ દ્વારા બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરી શકો છો કે ફ્યુચર માટેનો બેસ્ટ અલ્ટરનેટિવ. તેથી પ્લાનિંગને તમે સિલેક્શન અથવા તો એક જાતનું પ્રેફરન્સ પણ કહી શકો છો. પ્લાનિંગ ઇઝ અ બેઝ ફોર ધી અધર મેનેજરિયલ ફંક્શન સચ ઇઝ ધ ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. અધર મેનેજરિયલ ફંક્શન લાઇક ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ ઇન ઓલ ફંક્શન બેઝ આર પ્લાનિંગ. સો ધ પ્લાનિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી મેનેજમેન્ટ. ઇટ ઇઝ અ ફર્સ્ટ ફંક્શન ઓફ ધી એની બિઝનેસ. વિધાઉટ ધી પ્લાનિંગ મેનેજમેન્ટ કેન નોટ અચીવ ઇઝ ફ્યુચર ઓબ્જેક્ટિવ. એન્ડ પ્લાનિંગ ઇઝ અ રિડ્યુસ ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. એન્ડ ઓલ ધી એક્ટિવિટી આર ધી સિસ્ટમેટિક મેનર રનિંગ વિથ ધ હેલ્પ ઓફ ધી પ્લાનિંગ. થસ ધ પ્લાનિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી મેનેજમેન્ટ ટુ અચીવમેન્ટ ગોલ ઓફ ધી ફ્યુચર. સેકન્ડ ફંક્શન ઇઝ એન ઓર્ગેનાઇઝિંગ. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સ્ટ્રક્ચર ફોર ધી અસાઇનમેન્ટ ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અમોંગ ધી ઇન્ડિવિડ્યુઅલ વર્કિંગ ફોર ધી અચીવમેન્ટ ઓફ ધી કોમન ઓબ્જેક્ટિવ. એટલે કે એવું કહેવા માગે છે, ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ ધી અસાઇનિંગ ધ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. એટલે કે જે સત્તા અને જવાબદારી છે તેનું અસાઇનમેન્ટ એટલે કે સોંપણી કરે છે, કોણ કરે છે તો કે ઓર્ગેનાઇઝેશન અમોંગ ધી ઇન્ડિવિડ્યુઅલ વર્કિંગ ફોર ધી અચીવમેન્ટ ઓફ ધી કોમન ઓબ્જેક્ટિવ. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ જે વર્કર્સ છે બધા, કે જે તમે કામ માટે એમ્પ્લોયી રાખેલા છે વર્ક માટે, તેને ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીનું અસાઇનમેન્ટ કરે છે. આને ઓર્ગેનાઇઝિંગ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવ્સ, પોલિસી, પ્રોગ્રામ એક્સેટ્રા આર ડિસાઇડિંગ થ્રુ ધી પ્લાનિંગ. એટલે કે તમારા જે બિઝનેસ કરો છો એનો ઓબ્જેક્ટિવ શું છે, એની પોલિસી, રૂલ્સ, રેગ્યુલેશન શું છે, તેમાં કયા કયા પ્રોગ્રામ છે, આ બધું ડિસાઇડ તમે પ્લાનિંગ દ્વારા કરો છો. વાઇલ એક્ઝિક્યુટિંગ પ્લાન, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આ ઇઝ ફોર્મ. અને તમારો પ્લાન શું છે કે તમારો ગોલ જે ફ્યુચરમાં છે એને એકોમ્પ્લિશ કરવા માટે તમારો પ્લાન શું છે, એ પ્લાન તમે ઓર્ગેનાઇઝિંગ દ્વારા ઓર્ગેનાઇઝ કરી શકો છો. ધ એક્ટિવિટી ઓફ ધી બિઝનેસ આર ડિવાઇડેડ અમોંગ ધી ડિફરન્ટ સેક્શન એન્ડ વેરિયસ ગ્રુપ ઓફ ધી પીપલ ફોર ધી એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ. એટલે કે બિઝનેસની જે એક્ટિવિટી છે એને ડિફરન્ટ પીપલ, ડિફરન્ટ સેક્શન એન્ડ વેરિયસ ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અમોંગ ધીઝ સેક્શન એન્ડ ગ્રુપ. ગેટ ધ ક્લેરિફાઇડ વિથ ધ ફોર્મેશન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ઇશ્યુ લાઇક ધી હુ ઇઝ અ સુપરવાઇઝ, હુ હેવ ધ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ વર્ક એન્ડ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ અમોંગ ધી ઇન્ડિવિડ્યુઅલ એક્સેટ્રા. એટલે કે આમાં એવું કહેવા માગે છે, સિમ્પલ વર્ડમાં હું તમને કહું તો ઓર્ગેનાઇઝેશન છે એ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે જુદા જુદા ડિપાર્ટમેન્ટના ગ્રુપ વચ્ચે, જુદા જુદા પર્સન વચ્ચે. અને ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી કે કઈ વ્યક્તિ કોને રિસ્પોન્સિબલ છે, કયું પર્સન કોને રિસ્પોન્સિબલ છે, આ ડિસાઇડ કરે છે. અને વેરિયસ ઇસ્યુ લાઇક હુ વિલ સુપરવાઇઝ, એટલે કોણ સુપરવાઇઝર કરશે, પછી કોણ વર્કની રિસ્પોન્સિબિલિટી લેશે, કોની વચ્ચે કયો ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે, આ બધા ઇસ્યુ છે એ તમે ઓર્ગેનાઇઝેશન દ્વારા સોલ્વ કરી શકો છો. ઇન શોર્ટ, ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ડેલિગેટ ધ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અમોંગ ધી ડિફરન્ટ પીપલ ઓફ ધી બિઝનેસ. પ્લાનિંગ ઇઝ અ બ્રેઇન ઓફ એ બિઝનેસ, વાઇલ ઓર્ગેનાઇઝેશન ઇટ ઇઝ અ ફિઝિકલ સ્ટ્રક્ચર. જો પ્લાનિંગ છે એ બિઝનેસનું બ્રેઇન છે અને ઓર્ગેનાઇઝેશન એ ફિઝિકલ સ્ટ્રક્ચર છે. એટલે કે તમારી હ્યુમન બોડી હોય તેમાં તમારું બ્રેઇન પણ જરૂરી છે અને ફિઝિકલ સ્ટ્રક્ચર પણ જરૂરી છે, એકે વગર તમારે ચાલે નહીં. તેવી રીતે પ્લાનિંગ પણ બિઝનેસમાં તમારે જરૂરી છે અને ઓર્ગેનાઇઝેશન પણ જરૂરી છે. ધ ફંક્શન ઓફ ધ બ્રેઇન ઇન ધ હ્યુમન બોડી ઇઝ ટુ ટેક ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન, વાઇલ ઇટ ઇઝ અ ઇમ્પ્લિમેન્ટેડ ઇઝ અ ડન બાય ધી વેરિયસ ઓર્ગન ઓફ ધી બોડી. હવે આ તમે જાણો જ છો કે ધ બ્રેઇનનું વર્ક શું છે, તો કે હ્યુમન બોડીના જે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન જ એને લેવાના હોય છે, જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કોને કરવાનું હોય છે, તો કે વેરિયસ બોડી ઓર્ગન, એટલે કે તમારું આખું જે બોડી હોય છે એને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે. ઇન ધ સેમ મેનર ધ ફંક્શન ઓફ ધી પ્લાનિંગ ઇન ધ બિઝનેસ યુનિટ ઇઝ ટુ ટેક ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન. એટલે કે બિઝનેસમાં પણ આવું સેમ જ છે કે જે બિઝનેસ યુનિટનું ફંક્શન છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન જ લે છે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ ડિસિઝન
distribution of work, authority and responsibility is delegated is among the employee of the various department. એટલે કે બિઝનેસનું કામ જે છે, ઇન્ટેલેક્ટ પ્લાનિંગનું કામ છે, એ બિઝનેસના ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન લેવાનું છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી વર્ક, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ડિવાઇડેશન, આ બધું જ વર્ક છે એ ઓર્ગેનાઇઝેશનનું છે. એટલે કે પ્લાનિંગ ઇઝ લાઇક અ બ્રેઇન ઓફ ધી હ્યુમન બોડી, પ્લાનિંગ ઇઝ લાઇક ધી બ્રેઇન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇઝ લાઇક ધી હ્યુમન બોડી. એટલે કે એક પણ ફંક્શન વગર તમારે બિઝનેસમાં ચાલે નહીં, બંને છે એટલા જ જરૂરી છે. થર્ડ ઇઝ અ સ્ટાફિંગ, એમ્પ્લોયી આર આર્મ એન્ડ લેગ ઓફ ધી યુનિટ. એટલે કે એમ્પ્લોયી છે એ તમારે આર્મ અને લેગ એટલે કે હાથ અને પગ છે કોઈ પણ બિઝનેસ યુનિટના. વિધાઉટ ધી એમ્પ્લોયી ધ બિઝનેસ ગોલ કેન નોટ બી અચીવ. અલ્ટિમેટલી આપણે જોઈએ તો મેનેજમેન્ટ ઇઝ અ વર્ક ડન ગેટિંગ થ્રુ અધર, એટલે કે બીજાઓ પાસેથી જ કામ લેવાની કળા છે. એટલે કે વર્ક તમારે એમ્પ્લોયી પાસેથી જ લેવાનું. સો ધ એમ્પ્લોયી આર ધી આર્મ એન્ડ લેગ ઓફ ધી યુનિટ. એકોર્ડિંગ ટુ ડૉક્ટર જ્યોર્જ ટેરી, સ્ટાફિંગ ઇઝ અ કન્સર્ન વિથ અવેલિંગ એન્ડ મેન્ટેનિંગ ધ સેટિસ્ફેક્ટરી મેન પાવર. એટલે કે સ્ટાફિંગ કોની સાથે કન્સર્ન છે, કોની સાથે રિલેટેડ છે? તો કે અવેલિંગ એન્ડ મેન્ટેનિંગ ધ સેટિસ્ફેક્ટરી મેન પાવર. એટલે કે તમારી પાસે સેટિસ્ફેક્શન મળે તેવા મેન પાવર એટલે કે તેવા એમ્પ્લોયી અવેલેબલ હોય અને તમે તેને મેન્ટેન કરી શકો. વેર ધેર ઇઝ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ધેર વિલ બી એક્ઝિસ્ટિંગ ઓફ સ્ટાફ. એની ઓર્ગેનાઇઝેશન વિધાઉટ સ્ટાફ ઇઝ લાઇક અ મેર સ્કેલટોન. એટલે કે એવું કહેવા માગે છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે ત્યાં સ્ટાફનું એક્ઝિસ્ટન્સ જરૂરી છે. હવે સ્ટાફ વગરનું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કેવું લાગે છે? તો કે મેર સ્કેલટોન એટલે કે હાડપિંજર જેવું લાગે છે. એટલે કે તમારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં સ્ટાફ જરૂરી છે. એક્ટિવિટી ઓફ એની બિઝનેસ યુનિટ ડિપેન્ડ ઓન ઇઝ સ્ટાફ. એટલે કે કોઈ પણ બિઝનેસની એક્ટિવિટી છે એના સ્ટાફ સાથે રિલેટેડ છે, કારણ કે અલ્ટિમેટલી વર્ક તો સ્ટાફે જ કરવાનું હોય છે. સ્ટાફિંગ ઇઝ અ રિલેટેડ વિથ ધ રિક્રુટમેન્ટ ઓફ એમ્પ્લોયી ફોર ધી રાઇટ પોઝિશન એટ અ રાઇટ ટાઈમ ઇન ધ રાઇટ મેનર વિથ ધ રાઇટ ક્વોલિફિકેશન. એટલે કે સ્ટાફિંગ કોની સાથે રિલેટેડ છે? તો કે તમે એમ્પ્લોયીની રાઇટ પોઝિશન કઈ છે, એની રાઇટ ટાઈમે, એનો રાઇટ નંબર એન્ડ વિથ ધ રાઇટ ક્વોલિફિકેશન. એટલે કે તમે કઈ રીતે એની રિક્રુટમેન્ટ કરેલી છે. ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ સિલેક્શન, ટ્રેનિંગ, ટ્રાન્સફર, પ્રમોશન, ડિસમિસલ, રિટાયરમેન્ટ એન્ડ વેલફેર એક્ટિવિટી ઓફ ધી એમ્પ્લોયી. એટલે કે સિલેક્શન એટલે કે એમ્પ્લોયીની પસંદગી, એને તમે ટ્રેનિંગ આપો, એનું તમે ટ્રાન્સફર કરો, પ્રમોશન કરો, એને ડિસમિસલ કરો એટલે કે નીચે મોકલો, રિટાયરમેન્ટ કરો, કે એને માટે વેલફેર માટેના કોઈ પણ કાર્ય કરો એટલે એના કલ્યાણ માટેનું, આ બધું જ એમાં ઇન્ક્લુડ થાય છે. એન્થુસિયાસિઝમ એન્ડ ઝીલ ઓફ ધી એમ્પ્લોયી આર બુસ્ટેડ ઇફ ધે આર ધી સેટિસ્ફાઈડ. એન્થુસિયાસિઝમ એન્ડ ઝીલ એટલે કે એમ્પ્લોયનો ઝીલ એટલે જુસ્સો, ત્યારે જ બૂસ્ટેડ એટલે કે ત્યારે જ ઇન્ક્રીઝ થાય છે જ્યારે એમ્પ્લોયી સેટિસ્ફાઈડ હોય. જો એમ્પ્લોયનો જુસ્સો બૂસ્ટ થાય તો તેઓ વર્ક વધારે સારી રીતે કરી શકે. અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન અ પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. એટલે કે ઝીલ ઓફ ધી એમ્પ્લોયી બૂસ્ટ થાય તો તમારી ઓર્ગેનાઇઝેશન છે એની પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. સ્ટાફિંગ ફંક્શન સ્ટડી ધ પ્રોબ્લેમ રિલેટેડ ટુ એમ્પ્લોયી, સક્સેસ ઓફ એની બિઝનેસ ડિપેન્ડ ઓન ઇટ્સ એમ્પ્લોયી. એટલે કે સ્ટાફિંગ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ઓલ્સો આર્મ એન્ડ લેગ ઓફ ધી યુનિટ એન્ડ એની બિઝનેસ સક્સેસ ડિપેન્ડ અપોન ધી સ્ટાફિંગ. જો તમારા એમ્પ્લોયી છે એ સેટિસ્ફાઈડ હશે તો જ તમારું વર્ક અને પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી ઓફ ધી બિઝનેસ ઇન્ક્રીઝ થશે. એટ પ્રેઝન્ટ સ્ટાફિંગ ઓલ્સો ઇન્ક્લુડેડ ધ મેન પાવર પ્લાનિંગ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ઇવેલ્યુએશન ઓફ ધી વર્ક, જોબ એનાલિસિસ એક્સેટ્રા. એટલે કે પ્રેઝન્ટમાં છે સ્ટાફિંગને બહુ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું છે, કે તેમાં મેન પાવર પ્લાનિંગ પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. હ્યુમનનો તમારે કઈ રીતે ડેવલપમેન્ટ કરવો, એના વર્કનું ઇવેલ્યુએશન, એનું જોબ એનાલિસિસ, આ બધું જ સ્ટાફિંગમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ સ્ટ્રોંગ બિલીફ ઓફ એવરી પ્રોગ્રેસિવ મેનેજમેન્ટ ધેટ અ સેટિસ્ફાઈડ સ્ટાફ ઇઝ એન ઇનવેલ્યુએબલ અસેટ્સ ઓફ ધી બિઝનેસ. એટલે કે જો તમારો સેટિસ્ફાઈડ સ્ટાફ હોય તો તમારી ઇનવેલ્યુએબલ, કે જેની તમે આવી આમ દેખીતી રીતે વેલ્યુ ન કરી શકો એવો વેલ્યુએબલ બિઝનેસનો સ્ટાફ છે. થસ ધ સ્ટાફિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આફ્ટર ધ સ્ટાફિંગ ઇટ ઇઝ અ ડાયરેક્ટિવ. ડાયરેક્શન મીન્સ ગાઈડ ટુ ધ સુપરવાઇઝર ઓફ ધી એમ્પ્લોયી ફોર એન એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ. એટલે કે સુપરવાઇઝ ધ એમ્પ્લોયી, એમ્પ્લોયીને સુપરવાઇઝ કરવામાં આવે ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે, ગાઈડ કરવામાં આવે. ઇન ઓર્ડર ટુ અચીવ ધ પ્રી ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડાયરેક્ટ ધ સુપરવાઇઝ ધ એમ્પ્લોયી ફોર એન ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવલી.
In a business unit, planning is done after the defining the objective. An ideal organization structure is a form. Raw material, machineries are purchased. Staff is appointed. એટલે કે બિઝનેસ યુનિટમાં સૌથી પહેલાં પ્લાનિંગ ડન કરવામાં આવે છે, પછી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોર્મ કરવામાં આવે છે, એટલે કે રો મટીરિયલ મશીનરી પરચેસ કરવામાં આવે, પછી સ્ટાફ અપોઇન્ટેડ કરવામાં આવે છે. ઇન્સ્પાઇટ ઓફ ઇટ ઓલ ધીઝ એફર્ટ્સ બીકમ ધ અનલેસ ઇફ ધ સુપરવાઇઝ ફેલ ટુ પ્રોવાઈડ ધ પ્રોપર ડાયરેક્શન. એટલે કે આ બધાથી તમે એફોર્ટ કરેલા હોય કે ભાઈ પ્લાનિંગ કરી નાખ્યું હોય, ઓર્ગેનાઇઝિંગ કરી નાખ્યું હોય, સ્ટાફ સારો રિક્રુટ કરી નાખ્યો હોય, પરંતુ જો તેનો મેનેજર સુપરવાઇઝર તમે જે અપોઇન્ટ કરેલા છે એ પ્રોપર ડાયરેક્શન એમ્પ્લોયીને વર્કરને આપી ન શકે તો આ બધું જ ફેઇલ છે. એટલે કે ડાયરેક્શન છે ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ. અધર મેનેજમેન્ટ ફંક્શન આર ધી વર્થલેસ વિધાઉટ ધી ડાયરેક્શન. એટલે કે બધા મેનેજમેન્ટના ફંક્શન છે એ વર્થલેસ એટલે કે વેલ્યુ વગરના છે. ડાયરેક્શન ઇન્ક્લુડેડ ધ વેરિયસ એક્ટિવિટી લાઇક ધી ડાયરેક્ટ ટુ સબઓર્ડિનેટ, સુપરવાઇઝ ધેમ ટુ ગીવ ધ ઓર્ડર ઇન્સ્ટ્રક્શન, ધ ફિક્સ ધ વર્ક, ટુ ધ મોટિવ ધ વર્કર, ટુ પ્રોવાઈડ ધ લીડરશીપ એક્સેટ્રા. એટલે ડાયરેક્શનમાં જો સબઓર્ડિનેટ છે, સુપરવાઇઝ કરવાનું આવે છે, ઓર્ડર કરવાનો આવે, ઇન્સ્ટ્રક્શન આપવાને આવે, વર્ક આપવાનું આવે છે, અને મોટિવેટ કરવાના આવે છે, અને લીડરશીપ એટલે કે સારા નેતાગીરી કરવાનું પણ ડાયરેક્શનમાં ઇન્ક્લુડ થાય છે. ડાયરેક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, ઇટ ઇઝ અ રિક્વાયર્ડ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. આ તમે જાણો જ છો કે એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ ડાયરેક્શન ઇઝ અ નેસેસરી, સો ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વિધાઉટ ડાયરેક્શન અધર મેનેજમેન્ટ ફંક્શન કેન નોટ બી વર્ક સક્સેસફુલી. સો ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ ડાયરેક્શન ઇઝ અ નેસેસરી. આફ્ટર ધ કંટ્રોલિંગ, કંટ્રોલ ઇઝ અ ફંક્શન ઓફ ધી મેન્ટેનિંગ ધ બેલેન્સ અમોંગ ધી એફોર્ટ, રિઝલ્ટ એન્ડ રિસોર્સિસ એન્ડ ઓબ્જેક્ટિવ. એટલે ટૂંકમાં આપણે કહીએ તો કંટ્રોલ શું છે, તો કે મેન્ટેન, બેલેન્સ મેન્ટેન કરે છે, એફોર્ટ્સ તમારા જે છે, રિઝલ્ટ છે અને રિસોર્સિસ છે અને ઓબ્જેક્ટિવ છે. કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ, પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ, વેલ કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ ફંક્શન ઓફ કંટ્રોલિંગ ઇઝ ટુ સી વેધર ઓલ ધ બિઝનેસ એક્ટિવિટી આર ડન વિથ ધ કન્ફોર્મેટી ઓફ પ્લાનિંગ ઓર નોટ એઝ પર ધી. એટલે કે કંટ્રોલ શું સી કરે છે, શું જોવે છે, તો કે બિઝનેસ એક્ટિવિટી છે એ કન્ફર્મલી પ્લાનિંગ દ્વારા થાય છે કે નહીં તે કંટ્રોલિંગ જોવે છે. એઝ પર ટ્રેડિશનલ એપ્રોચ એટલે કે જૂની પ્રમાણે, રૂઢિગ્રત પ્રમાણે, કંટ્રોલિંગ મીન્સ ટુ હેવ ધ રિસ્ટ્રિક્શન ઓન એમ્પ્લોયી એક્ટિવિટી. એટલે કે જૂની રૂઢિ પ્રમાણે એવું હતું કે તમારે કંટ્રોલિંગ એટલે શું, તો કે એમ્પ્લોયી ઉપર રિસ્ટ્રિક્શન લાવી દેવા, કે એને તમારે દબાણ આપવું કે આ વર્ક તમારે ડન થઈ જ જવું જોઈએ, એનું ટ્રાન્સફર અટકાવી દેવું, એને દ્વારા કોઈ મિસ્ટેક થયો તો એને પનિશમેન્ટ કરવી. આવું બધું ટ્રેડિશનલ એપ્રોચ પ્રમાણે હતું. પણ કંટ્રોલિંગ ઇઝ અ પોઝિટિવ કન્સેપ્ટ ઇન અ મોડર્ન ટાઈમ. અને મોડર્ન ટાઈમમાં શું છે, તો કે મોડર્ન ટાઈમમાં હવે બધા બિઝનેસે કંટ્રોલને છે પોઝિટિવ એપ્રોચ કરીને લીધો છે. કંટ્રોલિંગ ઇઝ અ કરેક્ટિવ એક્ટિવિટી બીકોઝ ધ ફંક્શન ઓફ ધી કંટ્રોલિંગ ઇઝ નોટ ટુ રિસ્ટ્રિક્ટ ધ એક્ટિવિટી બટ ટુ ડાયરેક્ટ ધેમ ઇન અ રાઇટ ડાયરેક્શન ઇફ ધીઝ એક્ટિવિટી આર નોટ ડન એઝ પર પ્લાનિંગ. મોડર્ન ટાઈમમાં કંટ્રોલિંગ કેવું છે, તો કે જો તમે જે ગોલ ડિસાઇડ કર્યા છે એ ગોલ પ્રમાણે તમારું વર્ક થાય છે કે નહીં તે જોવાનું છે, અને જો નથી થતું તો શું ડેવિએશન આવે છે, શું મિસ્ટેક રહી જાય છે તે મિસ્ટેક જોવાની અને મિસ્ટેક છે એને સુધારવાનો પ્રયત્ન કરવાનો. આ મોડર્ન ટાઈમનું કંટ્રોલિંગ છે. ધ ફંક્શન ઓફ કંટ્રોલિંગ ઇઝ ટુ સી ધેટ ધ મિસ્ટેક મેડ ઇન ધ પાસ્ટ આર નોટ ધી રિપીટેડ ઇન ધ ફ્યુચર. અને જે મિસ્ટેક તમારે પાસ્ટમાં થઈ ગઈ છે એ ફ્યુચરમાં ફરીવાર રિપીટ ન થાય એ કામ કંટ્રોલિંગનું છે. સો ધ કંટ્રોલિંગ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી વર્ક ઇઝ અ ડન એઝ પર પ્લાન. લાસ્ટ ઇઝ ધ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન ઇઝ અ રિક્વાયર્ડ ધ એવરી સ્ટેજ ઓફ મેનેજમેન્ટ. કોઓર્ડિનેશન ઇઝ અ નેસેસરી ફ્રોમ પ્લાનિંગ ટુ કંટ્રોલિંગ. એટલે પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન એન્ડ કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ ફંક્શન. ઇન ઓલ ફંક્શન ધ કોઓર્ડિનેશન ઇઝ અ વેરી નેસેસરી. કોઓર્ડિનેશન મીન્સ સંકલન, બંને વચ્ચે માહિતી પ્રેષણ. કોઓર્ડિનેશન ગીવ અ સોર્ટ ઓફ ધી એશ્યોરન્સ ઓફ ધી ઓબ્જેક્ટિવ. નો વર્ક રિમેઇન ધ ઇન્કમ્પ્લીટ ઓર નો વર્ક ડુપ્લિકેટ એન્ડ થસ ધ વર્ક બીકમ ઇઝી. જો તમારા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ હોય એના વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોય તો નો વર્ક રિમેઇન ધ ઇન્કમ્પ્લીટ, એટલે કે કોઈ પણ કાર્ય ઇન્કમ્પ્લીટ રહેતું નથી. અને નો વર્ક ડુપ્લિકેટ એટલે કે કોઈ વર્ક ડબલવાર થતું નથી, એટલે કે વર્ક ઇઝી થઈ જાય છે અને જે તમારો વર્ક માટેનો ગોલ છે તમે ઇઝીલી અચીવ કરી શકો છો. થસ ધ કોઓર્ડિનેટર ઇઝ ઓલ્સો ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ. સો ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ ધ પ્લાનિંગ, સેકન્ડ ઇઝ ધ ઓર્ગેનાઇઝિંગ ધ ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, થર્ડ ઇઝ ધ સ્ટાફિંગ, સ્ટાફિંગ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એન્ડ
કોઓર્ડિનેટિંગ. સો ધીઝ ઓલ આર ધી ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ મેનેજમેન્ટ, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ ઇન ડિટેલ. તો તમારે આટલા ફંક્શન એક્સપ્લેન કરવાના છે. અને આવતા વિડીયોમાં આપણે હવે આપણે આનાથી આગળનું જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.